ભાવનગરથી તદ્દન નજીક આવેલા બુધેલ ગામમાં તેર હજાર જેટલા લોકોની વસ્તી છે ગામમાં વહીવટદાર નિમવામાં આવ્યા છે ત્યારથી આશરે બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે પરંતુ ગામમાં ક્યારેય વહીવટદાર કે તલાટી મંત્રી હાજર રહેતા નથી અને છેલ્લા એક મહિનાથી તો ગ્રામ પંચાયતને અલીગઢી તાળા લાગી ગયા છે જેના કારણે ગામ લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે કોઈ ગ્રામ પંચાયતમાં ટર્મ પૂર્ણ થયા બાદ બે વર્ષથી ચૂંટણી નહીં યોજાય હોય એવું ક્યારે તમે સાંભળ્યું છે આજે અમે તમને એવી જ ગ્રામ પંચાયત બતાવવા જઈ રહ્યા છે આજે ભાવનગરની બુધેલ ગ્રામ પંચાયત કચેરી જેમાં છેલ્લા બે વર્ષથી શાસન છે પરંતુ વહીવટદાર કે તલાટી મંત્રી અહીંયા પધારતા નથી અને છેલ્લા એક મહિનાથી તો અહીંયા આ સરકારી કચેરીને અલીગઢના તાળા લાગી ગયા છે અહીંયા બહાર ગામના લોકો એક જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે ધરમ ધક્કા ખા ખાઈને થાકી ગયા તલાટી મંત્રીની સતત ગેરહાજરીને કારણે ખેડૂતો વિદ્યાર્થીઓ ગરીબ લોકો અરજદારો જન્મ મરણના દાખલા કઢાવવા જેવા સામાન્ય અને પ્રાથમિક કામો માટે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જેથી હવે અહીંના લોકો ગામમાં કાયમી હાજર રહે એવી તલાટી મંત્રીને તેમજ તાત્કાલિક તલાટી મંત્રીને હાજર કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ગામમાં ટ્રસ્ટની હોસ્પિટલ પણ ચાલતી હોવાથી ત્યાં આજુબાજુના પંદર જેટલા ગામના લોકો પ્રસૂતિ માટે આવતા હોવાથી તેમના જન્મ પ્રમાણપત્ર બુધેલ ગ્રામ પંચાયતમાંથી કાઢવા પડે છે જેના કારણે એ બહાર ગામના લોકો જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે અનુસંધાને બુધેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

આ મામલાની તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે પરંતુ બની બેઠેલા અધિકારો દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યારે ગ્રામ પંચાયત સાવ બંધ હાલતમાં છે તાત્કાલિક તલાટી મંત્રીને હાજર કરાવવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગણી હાલ અહીંના લોકો દ્વારા કરવામાં આવી છે